नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू बावीस गजेरा। धोरण नौनी विज्ञान अने टेक्नोलॉजी नी मारी आ चैनल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप एक नवा प्रकरण नो अभ्यास शुरू करवा जई रह्या छे। प्रकरण नंबर 14, प्रकरण नु नाम छे नैसर्गिक स्त्रोतो। स्त्रोत एटले जे वस्तु आपणने ज्यांथी प्राप्त थाय छे एने आपणे कहीए स्त्रोत। ऊर्जाना स्त्रोतो एटले ऊर्जा आपणने ज्यांथी मळे छे, ऊर्जाना स्त्रोतो। खोराकनो स्त्रोत, खोराक आपणने ज्यांथी प्राप्त थाय छे। એટલે ટૂંકમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતો, કુદરતી સ્ત્રોતો આપણી પાસે કયા કયા છે એના વિશેની ચર્ચા, એના વિશેનો અભ્યાસ આજે આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે। તો શરૂઆતમાં આપણને અહીંયા કીધું છે નૈસર્ગિક સ્ત્રોતની વ્યાખ્યા, જમીન એટલે કે ભૂમિ, પાણી, હવા, સૂર્ય, જેના પર પૃથ્વી પરનું જીવન આધારિત છે। જમીન વગર ન ચાલે, પાણી વગર ન ચાલે, પૃથ્વી વગર પણ ન ચાલે, બરાબર સૂર્ય વગર પણ ચાલતું નથી। તો એ બધા જે છે એને શું કહેવામાં આવે છે? નૈસર્ગિક સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે। નૈસર્ગિક સ્ત્રોતની વ્યાખ્યા ફરીથી એક વખત વ્યાખ્યાનું પુનરાવર્તન કરો। ભૂમિ, પાણી, હવા, સૂર્ય, જેના પર પૃથ્વીનું પરનું જીવન આધારિત છે તે દરેકને નૈસર્ગિક સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે, એને નૈસર્ગિક સ્ત્રોત કહે છે, બરાબર। અહીંયા પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે એ પૃથ્વી ગ્રહ ઉપર જીવન કેવું છે એના વિશેની આપણે અહીંયા એક નાની એવી ચર્ચા તમને કરવામાં આવેલી છે કે પૃથ્વી ગ્રહ ઉપર જીવન આવેલું છે, કારણ શું છે? પૃથ્વી સિવાયના અન્ય ગ્રહ ઉપર જીવન નથી, પૃથ્વી ઉપર જીવન આવેલું છે એનું કારણ શું છે? તો એવું કારણ એવું છે કે પૃથ્વી ઉપર જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને ખોરાક, આ દરેકની જે જીવન માટેની જે જરૂરિયાત છે એ જરૂરિયાત ત્યાં પૂરતા પ્રમાણમાં છે। જીવન માટે આવશ્યક તાપમાન, જરૂરી જે તાપમાન છે એ દિવસનું અને રાત્રિનું, પાણીનું પૂરતું પ્રમાણ અને ખોરાક, એ ત્રણ વસ્તુની જરૂરિયાત એ મુખ્ય જરૂરિયાત છે। અને એ જરૂરિયાત પૃથ્વી ઉપર આપણને આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, પાણી અને વાયુઓ જેવા પ્રાપ્ય પરિબળો આવેલા છે। એટલે કે આ જે આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે, એ આવશ્યકતાઓ પૂરી પાડવા માટે પૃથ્વી સપાટી ઉપર સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, સૌર ઉર્જા, પાણી અને વાયુઓ જેવા પ્રાપ્ય પરિબળો છે। અને આ બધા પરિબળોના લીધે પૃથ્વી પરનું જીવન શક્ય છે। એટલે પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો ઉપર આધારિત છે અને સરળતાથી ઉપલબ્ધ છે, માટે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે। પ્રસ્તાવનામાંથી તમને પહેલો પ્રશ્ન બન્યો કે પૃથ્વી ગ્રહ ઉપર જીવન આવેલું છે સમજાવો, તો જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને ખોરાકની જરૂરિયાત હોય છે। પૃથ્વી ઉપર સજીવોની આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, પાણી, વાયુઓ જેવા પ્રાપ્ય પરિબળો આવેલા છે। પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો ઉપર આધારિત છે તેમજ સરળતાથી ઉપલબ્ધ છે, માટે પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે। હવે આપણે આ પાઠની અંદર આ જે જરૂરી આપણા પરિબળો છે એ પરિબળોમાંથી આપણે કયા પરિબળનો ઉપયોગ કરીએ છીએ, તો કે દરેક પ્રકારના પરિબળનો ઉપયોગ કરીએ છીએ। જમીન, પાણી, હવા અને સૂર્ય, તો એ જમીન, પાણી, હવા આ બધાના આધારે આપણે ત્યાં જે આ સજીવોનું જે જીવન શક્ય બન્યું છે એ સજીવોનું જીવન શક્ય બનવા માટે પૃથ્વી ઉપરના અલગ અલગ પ્રકારના સ્ત્રોતો છે।
आ अलग अलग प्रकार ना स्त्रोतो कया छे? तो एक छे मृदावरण, बीजू छे जलावरण, त्रीजू छे वातावरण अने चौथू छे जीवावरण। जलावरण, मृदावरण, वातावरण अने जीवावरण। चलो पहलू मृदावरण। पृथ्वी पर नु सौथी ऊपर नु स्तर खड़को अने भूमि वडे जमीन वडे रचायेलु छे। पृथ्वी पर नु सौथी ऊपर नु स्तर खड़को अने जमीन वडे रचायेलु छे। आ खड़को अने जमीन वडे रचायेला आ सौथी ऊपर ना स्तर ने मृदावरण तरीके ओळखवामां आवे छे। मृदावरण कोने कहेवाय? तो पृथ्वी पर सौथी ऊपर नु स्तर खड़को अने जमीन वडे रचायेलु छे। आ सौथी ऊपर ना आ जमीन वडे अने खड़को वडे रचायेला स्तर ने मृदावरण कहे छे। सजीवोनी जे जरूरियात छे ए जरूरियात माटे जे कई भी द्रव्यो छे, खनिज क्षार जे मुख्य आपणे कहीए, ए खनिज क्षार बधा क्यांथी प्राप्त थाय छे? मृदावरणमांथी प्राप्त थाय छे। बीजू जलावरण। पृथ्वी 75% भाग पाणीनो बनेलो छे, जेनी अंदर दरेक प्रकारना पाणीनो समावेश थाय। नदी, तळाव, सरोवर, कुवा, महासागर, बोरवेल, भूगर्भीय जलनो पण आमा समावेश थाय। भूगर्भीय जल एटले जमीनना अंदरनो पाणी, ए भूगर्भीय जलनो पण आमा समावेश थाय छे। એટલે એ જે સમાવેશ પામતા જે આ પાણીના જે આવરણ છે, પાણીના આવરણને આપણે કહીએ છીએ જલાવરણ। જલાવરણ, પૃથ્વીનો 75% હિસ્સો, 75% ભાગ સાનો બનેલો છે? તો કે પાણીનો બનેલો છે। આ પાણીમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે, એને આપણે કહીએ છીએ જલાવરણ। त्रीजू वातावरण, समग्र पृथ्वी ने चादर नी जेम ढाकता वायुओना बनेला आवरण ने जलावरण तरीके ओळखवामां आवे छे। शुं कीधुं आपणे? वायुओनी जेम ढाकतो कामडो, चादर ओढाड़ेली होय सपाटी उपर, एना जेवो एने शुं कहेवामां आवे छे? वातावरण। આ ત્રણેય આવરણ જે છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ ત્રણેય આવરણો એ નિર્જીવ ઘટકોના બનેલા છે। આ ત્રણેય આવરણોની અંદર નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે અને એ નિર્જીવ ઘટકોને આપણે કહીએ છીએ અજૈવિક ઘટકો। નિર્જીવ ઘટકોને સાના તરીકે ઓળખવામાં આવે છે? અજૈવિક ઘટકો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અજૈવિક ઘટકો એટલે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ। ચોથા નંબરનું આવરણ છે જીવાવરણ। આ ત્રણ આવરણોનો એવો વિસ્તાર કે જ્યાં સજીવો કોઈ પણ પ્રકારના વનસ્પતિ, પ્રાણીઓ, એક કોષીય, સુકોષ કેન્દ્રીય, આદિકોષ કે દરેક પ્રકારના સજીવો જ્યાં વસવાટ કરતા હોય એ આવરણને, એ વિસ્તારને કહેવાય જીવાવરણ। જીવાવરણની વ્યાખ્યા, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણનો એવો વિસ્તાર જ્યાં કોઈ પણ પ્રકારના સજીવો વસવાટ કરતા હોય તો એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો પૃથ્વી પરના આ મુખ્ય સ્ત્રોતો કયા કયા થયા? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ સિવાય બીજા એકે સ્ત્રોતો અવેલેબલ છે નહીં, બરાબર। જે પણ છે એ બધું આ ચારની અંદર જ છે। જીવાવરણની અંદર જે સજીવોનો સમાવેશ થાય છે એને આપણે કહીએ છીએ જૈવિક ઘટકો, કારણ કે ત્યાં આપણે શું શબ્દ વાપર્યો? કોઈ પણ પ્રકારના સજીવો એવો શબ્દ વાપરવામાં આવે છે, બરાબર। તો અહીંયા આપણો એક બીજો પ્રશ્ન થાય, પૃથ્વી પરના સ્ત્રોતો વિશે ટૂંકી સમજૂતી આપો, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ બધાની માત્ર વ્યાખ્યા જ લખવાની છે, બીજું કશું લખવાનું છે નહીં।
पृथ्वी पर जीवन शक्य छे, अन्य ग्रह पर जीवन शक्य नथी, शा माटे? प्रश्न थाय छे अहींया, पृथ्वी पर जीवन शक्य छे, अन्य ग्रह पर जीवन शक्य नथी, शा माटे? तो पृथ्वी ऊपर चादरनी जेम ढांकतू हवानू आवरण आवेलू छे। आपणे हमणां अहींया वातावरण विशे वात करी, एम आपणे लख्युं कि चादरनी जेम ढांकतू हवानू आवरण आवेलू छे, अने आ हवाना आवरणनी अंदर सजीवोना निभाव माटेना जरूरी वायुओ, निभाव एनी जे जरूरियात छे, ए जरूरियातने पूर्ति पाडवा माटे, पूरी पाडवा माटेना जे वायुओ छे, ए वायुओ आ हवाना आवरणनी अंदर आवेला छे। पृथ्वी पर पृथ्वीने समग्र पृथ्वीने चादरनी जेम ढांकतू हवानुं आवरण आवेलुं छे, અને આ હવામાં સજીવોના નિભાવ માટેના જરૂરી વાયુઓ હોય છે, જેમ કે 21% ઓક્સિજન છે, 78% નાઇટ્રોજન છે, એ સિવાયના અન્ય વાયુઓ છે। એટલે પૃથ્વી પરના આ હવાના ઘટકો છે એ જીવનમાં પરિણમે છે, જીવનમાં વપરાય છે। આપણે આગળ 9મા 8મા ધોરણની અંદર જોયું તો કે નાઇટ્રોજન વાયુ જે છે એ નાઇટ્રોજન વાયુનો વનસ્પતિ દ્વારા ઉપયોગ થાય અને એમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય, એ પ્રોટીનનો પ્રાણીઓ ઉપયોગ કરે છે, બરાબર? એટલે જીવનમાં પરિણામ, હવાના ઘટકો જે છે એ હવાના ઘટકો જીવનમાં પરિણમે છે। શુક્ર અને મંગળ જેવા ગ્રહના વાતાવરણમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ, જેનું પ્રમાણ 95-97% હોય છે। એટલે અન્ય ગ્રહ, પૃથ્વી સિવાયના જે અન્ય ગ્રહો છે, અન્ય ગ્રહ ઉપર વાતાવરણમાં વાયુઓ કદાચ જો હોય તો કોનું પ્રમાણ વધારે હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય। ટૂંકમાં સજીવોના જીવન માટે જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી જીવન શક્ય નથી। જે અન્ય ગ્રહની આપણે વાત કરી રહ્યા છીએ એ અન્ય ગ્રહ ઉપર વાતાવરણ છે, પણ વાતાવરણમાં સજીવના જીવન માટે, શ્વસન ક્રિયા કરવા માટે જે જરૂરી ઓક્સિજન છે એ ઓક્સિજન એમને મળતો નથી, અને ઓક્સિજન ન મળે એટલે ત્યાં જીવન શક્ય બને નહીં, બરાબર? તો 2 માર્ક્સનો પ્રશ્ન થાય, પૃથ્વી ઉપર જીવન શક્ય છે, અન્ય ગ્રહ ઉપર જીવન શક્ય નથી, સમજાવો। તો પૃથ્વી પર ચાદરની જેમ ઢાંકતું હવાનું આવરણ આવેલું હોય છે, હવામાં સજીવોના નિભાવ માટેના વાયુઓ આવેલા હોય છે, 21% ઓક્સિજન, 78% નાઇટ્રોજન તેમજ અન્ય વાયુઓ। પૃથ્વી પરના આ હવાના ઘટકો જીવનમાં પરિણમે છે। શુક્ર અને મંગળ જેવા ગ્રહોના વાતાવરણમાં મુખ્ય ઘટક તરીકે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, આથી સજીવના જીવન માટે જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી। માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે, અન્ય ગ્રહ પર જીવન શક્ય નથી। હવે આપણી સપાટી ઉપર જે વાયુઓ છે આ વાયુઓને થોડા પ્રમાણમાં જાળવી રાખવામાં આવે છે, બરાબર? તમને ખબર હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું હોય? તો કે 0.03, કોઈએ 0.04, કોઈએ 0.02, અલગ અલગ લખેલું છે, બરાબર? પણ એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું એ જે પ્રમાણ છે, પ્રમાણ યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે જળવાયેલું રહે છે। એવું શા માટે? તો એક બાજુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતી ક્રિયાઓ છે, અને બીજી બાજુ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ છે। આ બંને ક્રિયાઓ વડે આપણે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જળવાયેલું રહે છે। આવું કઈ રીતે કહી શકાય? કે જુઓ, મુક્ત કરતી ક્રિયા, પ્રત્યેક પ્રકારના સજીવો કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવે છે, અને એ ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે। આ પહેલી ક્રિયા, ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરવાની આ પહેલી ક્રિયા, કે પ્રત્યેક સજીવો, આદિકોષ કેન્દ્રીય સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો, એકકોષીય સજીવો, બહુકોષીય સજીવો, જટિલ રચના ધરાવતા બહુકોષીય સજીવો, આ દરેક પ્રકારના જે સજીવો છે એ દરેકે દરેક પ્રકારના સજીવોને
કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવી જરૂરી છે અને એ ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનો ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે અને આ ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરવામાં આવે છે બરાબર અહીંયા સમીકરણ લખ્યું છે C6H12O6 plus O2 gives CO2 plus H2O plus ઉર્જા બીજો દહન ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને એ સમય દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ ક્રિયા તમે જાણો જ છો એટલે જંગલોની અંદર દાવાનળ થતા હોય આપણે બળતણ માટે જે જરૂરી ઓક્સિજન આપણે આપણો જે જરૂરી બળતણ છે બળતણ માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય એટલે અલગ અલગ પ્રકારની જે પણ દહન ક્રિયાઓ છે એ દહન ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરતી બે પ્રક્રિયાઓ એક કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા ગ્લુકોઝનો ઓક્સિજનની હાજરીમાં મંદ દહન એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને બીજું દહન ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય અને એ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી પ્રક્રિયા સમજવાની છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી પ્રક્રિયા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે અને આ ક્રિયા દરમિયાન એ ક્લોરોફિલ દ્રવ્યની હાજરીમાં હરિતકણની મદદથી ગ્લુકોઝનું નિર્માણ કરે છે અને આ ક્રિયા દરમિયાન એ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે ટૂંકમાં વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા વપરાય છે એટલા માટે કહેવામાં આવે છે વૃક્ષોનું જતન કરો વૃક્ષોનું જતન કરવાનું કારણ છે કે વાતાવરણની અંદર રહેલું એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે ઓછો કરે છે બરાબર એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી પ્રક્રિયા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય અને એ ગ્લુકોઝનું નિર્માણ કરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે હવે પૃથ્વી સપાટી ઉપર આપણે એવું કહીએ છીએ કે 75% ત્રણ ભાગમાં પાણી છે તો એ ત્રણ ભાગમાં પાણીની સપાટી ઉપર પણ વાતાવરણ છે ત્યાં વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ થોડા ઘણા પ્રમાણમાં મહાસાગરના પાણીની અંદર દ્રાવ્ય થાય છે અને એ દ્રાવ્ય થઈ શું બનાવે છે તો કે H2O + CO2 H2CO3 એટલે કાર્બોનેટ બનાવે છે શું બનાવે છે H2CO3 એટલે આપણે એવું કહીએ કાર્બોનેટ બનાવે છે અને આ કાર્બોનેટનો ઉપયોગ શેના માટે થાય તો કે દરિયાઈ પ્રાણીઓના શરીર પરના કવચનું નિર્માણ કરવા માટે દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરવા માટે ટૂંકમાં મહાસાગરો કાર્બન ડાયોક્સાઇડ વાયુના સૌથી મોટા સંગ્રાહકો છે અને એમાંથી એ મહાસાગરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ દરિયાઈ પ્રાણીઓ પોતાના શરીર પરના કવચનું નિર્માણ કરવા માટે કરે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરતી પ્રક્રિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી પ્રક્રિયા આ બે ક્રિયાઓના લીધે આપણે ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો જણાવો એક આ પણ એક મહત્વનું પાસું છે જેના લીધે પૃથ્વી સપાટી ઉપર જીવન શક્ય છે એવું નથી કે ખાલી વાયુઓ છે એટલે જીવન શક્ય છે બીજા ઘણા બધા પરિબળો છે કે જેના કારણે પૃથ્વી સપાટી ઉપર સજીવનું જીવન શક્ય આપણે પ્રસ્તાવનામાં વાત કરેલી કે પૃથ્વી સપાટી ઉપર આવશ્યક જરૂરી તાપમાન એ આવશ્યક જરૂરી તાપમાન શેનાથી પ્રાપ્ત થાય છે વાતાવરણ વડે કઈ રીતે તો વાતાવરણની અંદર રહેલા વાયુઓ ઉષ્માના મંદ વાહક છે એટલે ઝડપથી ઉષ્મા આવતી નથી ને ઝડપથી ઉષ્મા બહાર નીકળતી નથી મંદ વાહક છે સૂર્યની ગરમી જે છે એ સૂર્યની ગરમી વાતાવરણમાંથી પસાર થઈને નીચે પૃથ્વી સપાટી સુધી ઝડપથી નથી આવતી ધીમે ધીમે આવે છે અને જેટલી આવે છે એ ઝડપથી છટકી જતી નથી એટલે દિવસ દરમિયાન તાપમાનના વધારો જે છે એ અચાનક અટકે છે અને રાત્રિ દરમિયાન તાપમાનનો અચાનક ઘટાડો પણ અટકે છે ઝડપથી તાપમાન વધતું નથી અને ઝડપથી તાપમાન ઘટતું નથી ટૂંકમાં
वातावरणना वायुओ उष्माना मंदवाहक छे, पृथ्वीना सरेराश तापमानने दिवसे अने रात्रे बन्ने समये योग्य प्रमाणमां ए शुं करे छे, जाळवी राखे छे। तमे जोजो आपणे त्यां पृथ्वी सपाटी परना कोई पण शहेरनुं के कोई पण जग्यानुं तमे तापमान नोंधो तो वधीने 30 अंश सेल्सियसनो दिवस अने रात्रिना तापमानो तफावत होय, एनथी वधारे तफावत लगभग आवतो नथी। आपणे अहीं भारतनी अंदर वात करीए तो શિયાળાની અંદર લેહ લદ્દાખનું તાપમાન તો કે -18 -20 સુધી હોય, એ રાત્રિ દરમિયાનનું તાપમાન, દિવસ દરમિયાનનું તાપમાન કેટલું તો કે 5 અંશ સેલ્સિયસ, એનથી વધારે ના હોય। તો દિવસ અને રાત્રિના તાપમાનનો તફાવત કેટલો થયો? 25 અંશ સેલ્સિયસનો થયો। એટલે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જે છે, તફાવત આ વાતાવરણના લીધે સર્જાતો નથી અને માટે ત્યાં જીવન શક્ય છે। એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત વાતાવરણ દ્વારા સર્જાય। જો વાતાવરણ ન હોય તો ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ નથી અને એટલા માટે ત્યાં દિવસ દરમિયાન તાપમાન છે 110 અંશ સેલ્સિયસ અને રાત્રિ દરમિયાનનું તાપમાન છે -190 અંશ સેલ્સિયસ। એટલે દિવસ અને રાત્રિના તાપમાનમાં 300 અંશ સેલ્સિયસનો મોટો તફાવત જોવા મળે છે અને આ તફાવતના પગલે, આ તફાવતના લીધે ત્યાં ચંદ્ર ઉપર જીવન શક્ય નથી। બાકી પૃથ્વીથી સૂર્યનું જેટલું અંતર છે એટલું જ અંતર ચંદ્રનું છે, બંને એક સરખા અંતરે આવેલા છે, તેમ છતાં પૃથ્વી ઉપર જીવન શક્ય છે અને ચંદ્ર ઉપર જીવન શક્ય નથી। કારણ વાતાવરણના અભાવે દિવસ દરમિયાન ચંદ્ર ઉપર 110 અને રાત્રિ દરમિયાન -190, એટલે દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે અને માટે ત્યાં જીવન શક્ય નથી। બરાબર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા પ્રથમ લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ। નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ।